ધ્રાંગધ્રા ખાતે તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૂચનથી ગુજરાત રાજ્યમાં સૂર્ય નમસ્કાર પ્રતિયોગિતાનું આયોજન થયું છે. આજે તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાના યોગ સૂર્ય નમસ્કારની સ્પર્ધા હતી. 250થી વધુ લોકોએ લાભ લીધો છે. સૂર્ય નમસ્કાર એ આપણા વેદ સંસ્કૃતિની બહુ મોટી દેન છે. સૂર્ય નમસ્કારમાં બધા આસન આવી જતા હોય છે, એટલે આ સૂર્ય નમસ્કાર દ્વારા ગુજરાતની ચેતના વધુ ઊંચાઈ પકડશે. અને હળવદ ધ્રાંગધ્રા ખાતે નગરપાલિકાના પ્રમુખ, શહેર ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ અને સૌ રાજકીય આગેવાનોએ આમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે 23 ડિસેમ્બર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ખાતું તેમજ રમતગમત વિભાગ આ ત્રણેયનું સંકલન કરીને આખા ગુજરાત રાજ્યની અંદર સૂર્ય નમસ્કારની આ એક સ્પર્ધાનું આયોજન થયું છે કે જે સ્પર્ધા આખા વિશ્વની અંદર આ પ્રથમ મોટામાં મોટી સ્પર્ધા તરીકે જાહેર થવાની છે. અને આજે આ તાલુકા લેવલની, ધ્રાંગધ્રા તાલુકાની આ સ્પર્ધા માનનીય પ્રકાશભાઈ, માનનીય શ્રી પ્રમુખશ્રી અમારા ઝાલા કુલદીપસિંહજી તેમજ શહેરના અગ્રગણ્ય નાગરિકોની ઉપસ્થિતિની અંદર અને બધા જ પાર્ટિસિપેન્ટ જે નીચેથી ગ્રામ્ય લેવલે અને વોર્ડ લેવલે જીતીને આવ્યા છે એની આ સ્પર્ધાનું આયોજન છે. અને અહીંયા જે કોઈ વિજેતા થશે એને 1000 રૂપિયા ઇનામ પ્રાપ્ત થવાનું છે અને એ લોકોને અમારે જિલ્લા કક્ષાએ મોકલવાના છે. અને જિલ્લામાં જે લોકો આગળ જાય તો જિલ્લાની અંદર 25000, 15000 અને 11000નું ઇનામ છે. અને ત્યાર પછી આગળ 2.5 લાખ રૂપિયા છે, 2.75 લાખ રૂપિયા છે અને 1 લાખ રૂપિયાનું સ્ટેટ લેવલનું ઇનામ છે. તો આવે સ્પર્ધાની અંદર આપણી ગુજરાત સરકાર પ્રજાના આરોગ્યને માટે ચિંતા કરી રહી છે અને આનો મુખ્ય પ્રેરણા સ્ત્રોત ભારતના આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા ગુજરાતની અંદર આ શરૂઆત કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ.